પોરબંદરની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા એક ખલાસીનું અકસ્માતે ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ખલાસીનો મૃતદેહ મળ્યો ન હતો ત્યારે વીમા કંપનીએ લાંબા સમય રાહ જોવાને બદલે વીમાની રકમ તુરંત જ ચૂકવી દેતા માછીમારોએ આભાર વ્યક્ત કર્યો છે. પોરબંદરના જીતેન્દ્રભાઈ નામના બોટ માલિકની બોટમાં વણાક બારાના હીરા કાનજી બામણિયા નામના ખલાસી માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. ત્યાં કોઈપણ કારણોસર અકસ્માતે દરિયામાં પડી જવાથી ડૂબવાને કારણે હીરાભાઈનું મોત નિપજ્યું હતું. સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે દરિયામાં ડૂબવાથી મોત થનાર વ્યક્તિનો મૃતદેહ ન મળે તો 7 વર્ષ સુધી તેની રાહ જોવી પડે છે અને ત્યારબાદ તેમના વીમાની રકમ ચૂકવવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં વીમા કંપનીએ ઉદારતા દાખવી રૂપિયા 8,31,000 જેવી વીમાની રકમ હીરાભાઈના પરિવારને ચૂકવી દીધી છે. હું ગિરીશ ગોવિંદ ખોરાવા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ પ્રમાણે હું આ નિવેદન આપું છું કે પોરબંદરના જીતેન્દ્ર મેઘજીભાઈ મચ્છની બોટ વિમાનમાં એક ખલાસી વણાકબારાનો વીરાકાનજી બામણિયા જે અકસ્માતે દરિયામાં પડી જતા મૃત્યુ પામેલ હતો અને ડૂબી જવાથી એની લાશ નહોતી મળી, એટલે આજ દિવસ સુધી એ ખલાસી છે લાપતા છે. અમે આ ખલાસીના પરિવારને 7 વર્ષની અંદર આમ કાયદો જે કહે છે કે 7 વર્ષ સુધી વીમો મળે નહીં, પણ આ કેસમાં અમે 3 મહિનામાં જ એને પેમેન્ટ જે છે એ 8 લાખનું એ ચૂકવી રહ્યા છે, 8,31,920 રૂપિયા, અને એ અમે એની વિધવા પત્નીને આપી રહ્યા છીએ. અને આ બનાવ પહેલી વખત બનેલો છે કે અત્યાર સુધી વીમા કંપનીઓ 7 વર્ષ સુધી પેમેન્ટ કરતી નથી, ને ઘણી કંપનીઓમાં જે છે હજી સુધી લાપતા ખલાસીના વીમા પેન્ડિંગ પડેલા છે, અને 7 વર્ષ સુધી કોઈ પણ ખલાસીનું મરણ લોન થતી નથી. આ રીતે ગરીબ વર્ગના આ માછીમાર કે જે રોજીરોટી મેળવવા માટે પોરબંદરની બોટમાં માછીમારી માટે દરિયામાં ગયા હતા, તેમના મૃત્યુ બાદ વીમા કંપનીએ ઉદારતા દાખવી રૂપિયા ચૂકવતા માછીમારોએ અને મૃતક માછીમારના પરિવારજનોએ વીમા કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.